હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એક્ઝામ્પલ જોઈશું તે પછી આપણે થોડુંક એનું ડેરીવેશન જોઈશું ક્લિયર કે કેવી રીતે એને સમજવું તો લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો અભ્યાસ કરી ચૂક્યા છીએ બરાબર તેને રિલેટેડ થોડાક મેથેમેટિકલ અથવા તો ગણિત્ય સમીકરણો પણ જોઈ ગયા તો તેનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશે ક્લિયર તો પેલું એક્ઝામ્પલ શું કહે છે કે એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે જેમ કે નીચેની આકૃતિ ઉપર દર્શાવેલું છે આ કાર અઢાર સેકન્ડમાં ઝીરોથી પી તરફ જાય છે અને છ સેકન્ડમાં થી પાછી ક્યુ તરફ પરત જાય છે તો એમાં બે કેસ આપેલા છે પેલું શું છે કે એ કાર ઓથી પી જાય ત્યારે અને બી ઓથી પી તરફ જઈ પાછો ક્યુ તરફ પાછો ફરે ત્યારે એનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની છે ક્લિયર તો શું આપણને કીધેલું છે કે કાર અહીંયા ઊભેલી છે આપણે આ તમને એક સુરેખ રોડ આપેલો છે ક્લિયર અહીંયા તમારી કોઈ કાર છે ઓ બિંદુ ઉપર બરાબર ઝીરો મીટર છે બીજી વસ્તુ એ કે આ એક એક જ અક્ષ ઉપર છે મીન્સ કે એક જ પરિમાણમાં ગતિ કરે છે બરાબર ને તો આપણે એને કહી શકીએ કે આ કાર રહી સુરેખ ગતિ કરે છે ક્લિયર સુરેખ શું ગમે કારણ કે એક જ પરિમાણમાં ગતિ કરે છે બે ડાયમેન્શનમાં નથી એક્સ અને વાય દિશામાં નથી ખાલી એક્સ જ દિશામાં છે બરાબર ખાલી એક જ દિશામાં છે એક પ્રકારે તો આ દિશાને માની લ્યો કે એક્સ અક્ષ કહી દઉં ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે જે કાર રહી એક્સ અક્ષમાં ગતિ કરે છે શું કીધેલું છે કે પેલા ક્યાં જાય છે તો કે ઓથી પી બિંદુ તરફ જાય છે ક્લિયર ને પેલો કેસ શું છે કે કાર ઓથી પી જાય ત્યારે બરાબર તો અહીંથી અહીંયા આવે ત્યારે એનું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનો છે ક્લિયર ને તો સરેરાશ વેગ જોઈ લઈએ પેલા તો સરેરાશ વેગ રહ્યું બરાબર એ આપણને ખબર છે સદીશ રાશિ છે કે જેને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે ક્લિયર ને તો જોવું જઈ આ જીરો હોય બરાબર સંદર્ભ બિંદુ છે ને આ સંદર્ભ બિંદુ છે આપણું આ જે વસ્તુ રહે આપણને જીરો જીરો થાય હતી ક્લિયર તો આ શું છે સંદર્ભ બિંદુ તો આપણે જોઈ ગઈએ કે સંદર્ભ બિંદુની જમણી બાજુ હોય ને એક્સઅક્સિસ તો એને પોઝિટિવ હોય બરાબર અહીંયા બધા ધનપૂર્ણાંક હોય ગમે તે વસ્તુ ધન સંખ્યા હોય અહીંયા એવી રીતે ઝીરોથી ને ડાબી બાજુ હોય તો એમાં નેગેટિવ આવશે તો આમાં નેગેટિવ તો દીધેલું નથી એનો મતલબ એમ કે ખાલી પોઝિટિવ દિશા જ આપેલી છે ધન એક્સ જ આપેલી છે ક્લિયર ને એનો અર્થ એવો થયો કે તમારી જે કાર રહી બરાબર એ ધન દિશામાં ગતિ કરે છે બરાબર ને તો એનો અર્થ આમાં આપણે દિશા પોઝિટિવ મળશે ક્લિયર ને એટલે દિશા તો મળી કઈ મળી પોઝિટિવ ક્લિયર તો આપણે પેલા દિશાને આગળ સૂચવી લઈએ પ્લસ ક્લિયર હવે એનું મૂલ્ય ફાઇન કરવાનું ક્લિયર ને તો મૂલ્ય કેવી રીતે શોધશો તો આપણને ખબર છે કે સરેરાશ વેગ માટેનું મૂલ્ય શું હતું તો કે એક્સ ફાઈનલ બરોબર માઇનસ એક્સ ઇનિશિયલ ને ના છેદમાં ટી ફાઈનલ માઇનસ ટી ઇનિશિયલ આ સૂત્ર રહ્યું બરોબર એ આ ની જેમ જ છે ઇઝ ઇક્વલ ટુ જ છે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ક્લિયર ને આ આ બે સૂત્ર સમાન જ છે આપણે કીધું હતું કે ડેલ્ટા એટલે શું થાય ફેરફારનો દર બતાવે બીજું કાંઈ નહીં તો આ ફેરફાર કેવો છે આપણે સરેરાશ જોઈએ છે ને તો શું ગુતવાનું તો કહેવાય છેડાનો પોઈન્ટ માઇનસ જ્યાંથી શરૂ કરીએ એનો પોઈન્ટ બરોબર ફાઇનલ એટલે લાસ્ટ પોઈન્ટ તો લાસ્ટ પોઈન્ટ પહેલા કેસમાં ક્યાં ગયો હતો કે ઝીરોથી પી તરફ ક્લિયર ને તો ફાઇનલ શું આવશે પી બિંદુનું અંતર આવશે ઇનિશિયલ એટલે એનો શરૂઆતનો ભાગ બરાબર ને શરૂઆતનું અંતર શરૂઆતમાં ક્યાં બેસેલો હતો તો શરૂઆતમાં જીરો હોય ત્યાં ઝીરો આવશે ક્લિયર ટી ફાઇનલનો મતલબ શું થાય કે પી બિંદુ અથવા તો અંતના છેડા પર લાગતો સમય અંતના છેડા પર પહોંચવા માટે લાગતો સમય એવી જ રીતે ટી ઇનિશિયલ શું આવશે કે પ્રારંભિક બિંદુએ જ્યાં હતો ત્યારે ઘડિયાળમાં કેટલો સમય થયો તો દાખલા તરીકે તમે ઘડિયાળને જીરોથી સ્ટાર્ટ કરી હોય તો એ લખવાનો કોકે કે પાંચ સેકન્ડથી શરૂઆત કરી હોય તો એ પાંચ સેકન્ડ લખવાનું ક્લિયર ને એનો અર્થ એવો થયો કે અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય દેખાડશે ડિફરન્સનો મતલબ શું થાય કોઈ પણ બે વસ્તુ આ ડિફરન્સ આપેલો છે ને બરાબર બાદ બાકી આપેલી છે તો બાદ નો મતલબ શું થાય કે પેલો પોઈન્ટ બીજા થી કેટલો દૂર રહેલો છે બસ બીજું કાંઈ નહીં બરોબર ને ડિફરન્સ આના ડિફરન્સ ડિફરન્સનો મતલબ શું થાય કે પેલો પોઈન્ટ રહ્યો બરાબર આ લાસ્ટનો પોઈન્ટ અથવા તો એમ કહે તો પણ ચાલે એ આ ફાઇનલ બરાબર અથવા ઇનિશિયલ આ ફાઇનલ પોઈન્ટ રહ્યો એ ઇનિશિયલ પોઈન્ટથી કેટલો દૂર રહેલો છે એ ડિફરન્સનો મતલબ થાય સેમ વસ્તુ આમાં પણ થશે કે અંતરની વાત કરતા હોય તો આ જે કાર હતી કાર જે ઝીરો બિંદુથી ચાલુ કર્યું તું અને પી બિંદુએ પહોંચ્યું તો એ બે વચ્ચે અંતર કેટલું રહેલું છે એકબીજાથી દૂર કેટલા રહેલા છે તો એનો અર્થ આ જે ઉપરની ક્વોન્ટિટી રહી એનો અર્થ એવું નીકળી શકે કે પી બિંદુ રહ્યું ને એ ઓ બિંદુથી આટલા મીટર દૂર રહેલું છે ક્લિયર ને એવી જ રીતે સમય માટે શું થાય કે કારને થી પી બિંદુ માટે પહોંચવા માટે લાગતો સમય આના જેટલો થાય બરાબર ડિફરન્સ જેટલો દાખલા તરીકે કોઈ અહીંથી ટી બરાબર ઝીરો સમય ધાર્યો હોય બરાબર સંદર બિંદુથી ટી બરાબર જીરો સમય ધાર્યો હોય એને પહોંચતા માની કે દસ સેકન્ડ લઈએ બરાબર આપણે એવું માની લઈએ કે અહીંયા દસ સેકન્ડ લાગે છે ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કારને અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગશે તો કે દસ સેકન્ડ બરાબર ને કારણ કે શું કામ દસ માઇનસ ઝીરો કરવું પડે ને હવે કોઈક બીજો માણસ હોય કે જેની ઘડિયાળ પાંચ સેકન્ડ આગળ અથવા પાછળ હતી તો શું થશે તો દાખલા તરીકે તમે એવી ઘડિયાળ ચૂઝ કરી કે જેમાં પાંચ સેકન્ડની શૂન્ય ત્રુટી રહેલી હતી બરોબર ને કે પાંચ સેકન્ડ આગળ હોય કે પાછળ હોય કે માની લો કે આપણે આગળ રાખીએ કે પાંચ સેકન્ડ એ એકસ્ટ્રા દેખાડશે તો એનો મતલબ એમ કે એની ઘડિયાળ રહીને એ બિંદુ થી ટી બરાબર પાંચ સેકન્ડથી દેખાડતી હતી તો આપણને ખબર છે કે જો ઝડપ સમાન હોય તો અહીંયા સમય પણ સમાન જ લેશે બરોબર ને પેલી ઘડિયાળ કેટલી સમય દેખાડતી હતી દસ સેકન્ડ ક્લિયર તો આ ઘડિયાળ પ્રમાણે અહીંયા સમય કેટલો થશે ટી બરાબર પંદર સેકન્ડ થશે ને શું કામે કારણ કે તમારી ઝડપ રહે બરાબર એ તો અચડ છે ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે જો તમારી ઘડિયાળ એરરવાળી હશે ને અને અહીંયા પણ એરર બતાવશે બરાબર ને મીન્સ કે તમે જ્યાંથી સંદર્ભ બિંદુમાંથી જે એરરવાળી ઘડિયાળ લીધી છે એ થ્રુઆઉટ પરિણામમાં થ્રુઆઉટ આખા રોડ ઉપર ગમે ત્યારે જોશો એટલે એ એટલી જરા દેખાડશે તો આ શૂન્ય ત્રુટી થઈ ગઈ ને બરાબર તો આ તો નિવારી શકાય કેવી રીતે તો આપણને ખબર હોવી જોઈએ કેટલા સેકન્ડ દૂર છે બરાબર કેટલા સેકન્ડ એરર છે તો આપણે એમાં ત્રુટીનો અભ્યાસ નથી કરવાનો આપણે એમાં ગતિનો અભ્યાસ કરવાનો છે બરાબર તો એ એક લાંબી પ્રોસેસ થઈએ તો એના માટે એક સિમ્પલ ઇક્વેશન કેવી રીતે બનાવી શકીએ તો આપણને એ નથી જોતું કે આ પોઈન્ટ ઉપર કેટલો વેગ છે આપણે શું જોઈએ સરેરાશ વેગ જોઈએ છે ને એક એક પોઈન્ટ ઉપર નથી જોતો આપણે આગળ જોઈએ પોઈન્ટ ઉપર જોતો હોય તો આપણે શું લેવું પડે એનું ડેરીવેશન લેવું પડે એનું વિકલન કરવું પડે વિકલ સમીકરણ મેળવવું પડે બરાબર ઢાળ મેળવો પડે ડીવાય બાય ડીએક્સ પરંતુ આ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી છે બરોબર ને તો એનો અર્થ એવો થયો કે આપણે સરેરાશ વેગ મેળવતા હોય અને આપણી ઘડિયાળ જો જીરો સેકન્ડની જગ્યાએ પાંચ સેકન્ડે ચાલુ થઈ હોય અને તમને ફાઇનલ સેકન્ડ આપેલી હોય કે આ બિંદુ અથવા આ કાર ઓ બિંદુથી પી બિંદુ પર પહોંચવા માટે પંદર સેકન્ડ લાગી ક્લિયર ને તો આખી જર્ની દરમિયાન એને કેટલી સેકન્ડ લાગી હશે હશે હકીકતમાં પહોંચતા તો કે પંદર માઇનસ ને ફાઇનલ માઇનસ ઇનિશિયલ બરાબર ને તો આપણને જવાબ કેટલો મળશે દસ સેકન્ડ જ મળશે ને બરાબર ને પહેલાં કેસમાં દસ સેકન્ડ મળતો હતો જો તમે ટી બરાબર ઝીરો લ્યો અહીંયા ક્લિયર તો અહીંયા કેટલી સેકન્ડ દસ સેકન્ડ ક્લિયર ને કારણ કે સમય તો સે સેમ જ લાગશે ને અહીંથી અહીંયા પહોંચવા માટે ક્લિયર ને એનો અર્થ એવો થયો કે આપણે સરેરાશ વેગ જોતા હોય ત્યારે આમાં ડેલ્ટા ટી માટે કાંઈ મૂંઝાવવાની જરૂર નથી જીરો એરરની આપણે જરૂર ન પડે કાઢવાની બરાબર ને કારણ કે ઓલરેડી એમને જ નીકળી જાય પંદરમાંથી પાંચ કરશો દસ મળશે દસમાંથી ઝીરો કરશો તોય દસ મળશે તમે કોઈ માની લો કે વીસ સેકન્ડ એરર હોય તો અહીંયા પહોંચવા એના ત્રીસ સેકન્ડ લાગશે કે નહીં બરાબર ને અહીંયા તમને ઘડિયાળ કેટલી દેખાડશે ત્રીસ સેકન્ડ પરંતુ હકીકતમાં કેટલી સેકન્ડ લઈ ગયું તો કે ત્રીસ માઇનસ વીસ બરાબર ને તો આ પ્રમાણે આમાં સમય એ રહ્યો બરાબર તમારે ભલે ગમે તે હોય ડિફરન્સ આવશે સરેરાશમાં એટલે એ નીકળી જશે ઝીરો એરર બરાબર ને તો મોસ્ટ ભાગ મોસ્ટ ઓફ તમને ટી બરાબર ઝીરો સેકન્ડથી જ હશે કે ટી બરાબર ઝીરો સમય ઉપડી અને ટી બરાબર કંઈક સમ તમે સમય આપેલો હશે જેથી કરીને ટી ઇનિશિયલ ટુ નહીં મોસ્ટ ભાગમાં ઝીરો જોવા મળશે બરાબર ને તો આપણે આ વેલ્યુમાં આપણે રાશિમાં પૂટ કરવાની છે બધી વસ્તુ બરાબર વેલ્યુ મૂકી દઈએ દિશા એમનો ફાઇનલ ફાઇનલ ક્યાં પૂછ્યું ત્રણસો સાઠ મીટરે પહોંચીને માઇનસ એક્સ ઇનિશિયલ એક્સ ઇનિશિયલ એટલે ઝીરો મીટર હતો બરાબર અને આપણે સંદર બિંદુ માની લઈ સંદર બિંદુને આપણે હંમેશા ઝીરો મીટર ધારવાનું હોય ક્લિયર એવી જ રીતે ટી ફાઇનલ બરાબર ટી ઇનિશિયલ તો આપણને ખબર છે કે ઝીરો સેકન્ડ આપેલું છે બરાબર ટી ફાઇનલ એટલે કે કેટલા સેકન્ડે આપો તો કે ઓથી પી જાય છે અઢાર સેકન્ડમાં બરાબર ને આ શું આવશે અઢાર આવશે બરાબર તો આપણો આન્સર આવી ગયો પ્લસ ત્રણસો સાઈઠ ભેંગા અઢાર બરાબર અઢાર દુ છત્રીસ એટલે વીસ મીટર પર સેકન્ડ બરાબર ને આ એની સરેરાશ વે ગયો એટલે સરેરાશ ઝડપ શોધી હોય તો સેમ સૂત્ર પરંતુ જેમાં શું આવશે દિશા નહીં આવે બરાબર ને સરેરાશ ઝડપ એટલે શું થાય કે ખાલી ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ડી બરાબર ને એમાં દિશા નહીં આવે તો જોઈએ આમાં એ સમાન જ આવશે કે નહીં શું કામે કારણ કે આપણે આગળ જોઈ ગઈએ કે જો નિયમિત ગતિ હશે ને તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બે સમાન આવશે મૂલ્ય એના બરાબર દિશાની વાત નથી કરતા મૂલ્યની વાત કરી છે ક્લિયર ને કેવી રીતે અથવા તો તમે ફાઇન કરી લો તો પણ ચાલશે ક્લિયર તો એના માટે સૂત્ર તો આજ આવશે સમજાવું ને તમને એક બીજું આના ઉપરથી એક સૂત્ર મળી ગયું કે નહીં જોવો જોઈએ કે તમારો સરેરાશ વેગ હોય ઇઝ ઇક્વલ ટુ દિશા ગુણ્યા અથવા તો દિશા પ્લસ તમે જી રાખો એ બરોબર ને દિશા એને ગુણ્યા શું કરવાનું તમારી સરેરાશ ઝડપ પણ આ કોના માટે નિયમિત ગતિ કરતો હોય એના માટે નિયમિત પ્લસ સુરેખ ગતિ પર બરોબર ને કારણ કે આપણે જોઈ ગયા કે સરેરાશ વેગ બરાબર દિશા ગુણ્યાનું મૂલ્ય થાય તો મૂલ્ય કોના જેટલું હોય તો સરેરાશ ઝડપ જેટલું તો આ મૂલ્ય લખો કે સરેરાશ ઝડપ કયો કોના માટે નિયમિત પ્લસ સૂર્ય ગતિ કરતો હોય એવા પદાર્થ માટે ક્લિયર ને તો આમાં પણ એ વસ્તુ થશે ક્લિયર શું છે કે સરેરાશ ઝડપ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કેટલા જેટલું હતું વીસ મીટર જેટલું તો ડાયરેક્ટ આન્સર મૂકી દો વીસ બાય વીસ મીટર પર સેકન્ડ ક્લિયર તમારી સરેરાશ ઝડપ આવી ગઈ ક્લિયર હવે બીજો કેસ તો કે કાર રહી બરાબર એ ઓથી પી બિંદુ તરફ જાય છે અને પી થી પાછી ક્યુ બિંદુ તરફ પાછી આવે છે ક્લિયર ને તો પાછું અહીંથી અહીંયા માટે આપણે શું જોવાનું છે એક પ્રકારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ જોવાનો છે ક્લિયર ને તો શું છે કે ઓથી પી તરફ જાય બરાબર અહીંથી અહીંયા જાય છે અને ક્યુ પર પાછો ફરે છે તો હવે સરેરાશ વેગ શોધું હોય ક્લિયર શું શોધું છે સરેરાશ એક્સ ફાઈનલ મનસ એક્સ ઇનિશિયલના છેદમાં ટી ફાઈનલ મનસ ટી ઇનિશિયલ બરોબર ને ફાઇનલ એટલે શું થાય કે અંતિમ ઇનિશિયલ એટલે પ્રારંભિક બરોબર એ આપણે હવે એ ડિસ્કશન વધારે નહીં કરીએ એ તમે સમજી ગયા છો ક્લિયર તો દિશા તો દિશા કઈ છે જુઓ જી તો કે જીરોની તો જમણી બાજુ જ છે ને તો એનો મતલબ એમ થયો કે જી તમે સંદર્ભ રેખા ધારી છે બરોબર ને જી તમે સંદર્ભ રેખા ધારી છે એ પોઝિટિવ દિશામાં હોય ને ગમે તે ચેન્જ થતો હોય બરોબર દાખલા તરીકે આજી વસ્તુ રહી ક્લિયર આ થોડુંક હવે તમારે આપણે પૂછી નાખીએ ક્લિયર શું કહીએ છીએ કે તમારી ગાડી રે ગાડી બરોબર એ જીરો જીરો મીટર હતી ટી બરાબર જીરો સેકન્ડ ઉપડી ક્લિયર ને ગમે ત્યાં પહોંચશે આ ધન એક્સિસમાં ગમે ત્યાં પહોંચશે અહીંયા પહોંચી પાછી એને અહીંયા અહીંયા પહોંચાડી બરાબર પાછી અહીંયા પહોંચી પાછી પોતાના મૂળ સ્થાને પાછી આવી ગઈ એનો અર્થ એવો થયો કે તમારી જે ગાડી રહી ને એ ખાલી ધન એક્સિસમાં જ આગળ પાછળ જઈ રહી છે બરાબર ને ઋણ એક્સિસમાં નથી એનો અર્થ એવો થયો કે સરેરાશ વેગ રહ્યું ને એ હમણાં હંમેશા કેવો આવશે પોઝિટિવ શું કામે કારણ કે તમારું અંતર રહ્યું એ પોઝિટિવ એક્સ દિશામાં જ ખાલી આગળ પાછળ થાય છે ને સમજાણું ને ધન દિશામાં જ તમારું આગળ વધે છે અથવા પાછળ જાય છે તો એનો અર્થ એવો થયો કે દિશા કેવી આવશે હંમેશા ધન જ શું કામે કારણ કે જો બાદ બાકી કરશો બરાબર દાખલા તરીકે તમને એમ કહ્યું કે દસ માઇનસ પાંચ હોય બરાબર તો આય ધન છે ને આય ધન છે તો આ કેવો આવશે પોઝિટિવ આવ્યું કે નહીં ક્લિયર ને અથવા તો સાત માઇનસ બે કરો શું કામ આ શું દેખાડશે તમારો સંદર્ભ દેખાડશે ને તો તમારો સંદર્ભ માઇનસ કેવું છે જોવો જોઈએ મીટર છે ને ક્લિયર ને શું કહેવા માગું છું કે જે ડેલ્ટા એક્સ આવે છે ડેલ્ટા એક્સ સ્થાન આવે સ્થાન અથવા તો સ્થાનાંતર છે ને સરેરાશ એટલે શું થાય સ્થાનાંતરના છેદમાં સમય તો સ્થાનાંતર કેવું થશે જોવું જોઈએ તો કે સ્થાનાંતર એટલે શું થાય કે એક્સ ફાઇનલ બરાબર માઇનસ એક્સ ઇનિશિયલ તો આ જે બિંદુ પોઈચો એ અને આને જ્યાંથી ચાલુ કરી નહીં તો સંદર્ભ બિંદુની સાપેક્ષ કેટલું આગળ પાછળ જાય છે જે લાઈનનું સ્થાન કહેવાય બરાબર આપણે આગળ જોઈ ગયા છીએ તો જોવો જોઈએ આ વસ્તુમાં હંમેશા તમે તમારી વેલ્યુ નાખશો તો ઇનિશિયલ કેવું આવશે જીરો આવશે કારણ કે ઝીરો મીટરથી ચાલુ કર્યું છે ક્લિયર ને તો એક્સ ફાઇનલ જ રહેશે કે નહીં કારણ કે આ તો ઝીરો થઈ ગયું એક્સ ફાઇનલ માઇનસ એક્સ ઇનિશિયલ એક્સ ઇનિશિયલ ઝીરો થઈ ગયું શું કામે કારણ કે ઝીરો મીટર છે તો આપણી પાસે ડેલ્ટા એક્સ બરાબર શું હું જોવો છીએ એક્સ ફાઇનલ લેવું તો એનો અર્થ એવો થયો કે ધન એક્સ દિશામાં કોઈ પણ પોઈન્ટ મૂકશો એ તો પોઝિટિવ જ આવવાનો છે ક્લિયર ને તો આના ઉપરથી પણ તમે દિશા નક્કી કરી શકો કે નહીં અથવા તો તમે એક તમારું ફોર્મ્યુલા બનાવી શકો કે મગજમાં કે કોઈ પણ પદાર્થ જો ખાલી ધન એક્સિસમાં જ ગતિ કરતો હોય ને બરાબર ને કોઈ પણ કોઈ પણ એક્સિસ હોય ધન વાય એક્સિસ હોય ધન જેડ એક્સિસ હોય પણ હોય કેવી જોઈએ ધન બરાબર ને પોઝિટિવ હોય છે તો એનાથી પરિણામી મળતી કોઈ પણ ગતિ સરેરાશ ઝડપ સરેરાશ વેગ સરેરાશ પ્રવેગ હંમેશા કેવો આવો અનેક પ્રકારે પોઝિટિવ જ આવશે ને સ્થાનાંતર પોઝિટિવ એટલે બધી વસ્તુ પોઝિટિવ થાય ક્લિયર ને તો આમાં પણ બીજા કેસમાં પણ શું આવશે પોઝિટિવ આવશે વસ્તુ ક્લિયર ને તો સરેરાશ વેગ કેવો આવશે પોઝિટિવ ક્લિયર પોઝિટિવ બીજી વસ્તુ એ કે ઇનિશિયલ તો બે બધા બધા કેસ માટે ઝીરો જ રહેવાનો તો ફાઇનલ એટલે શું જોયું આપણે કે જે છેલ્લું બિંદુ એ મૂકી દેવાનું ક્લિયર ને તમે સૂત્ર મુજબ પણ કરી શકો અને આ પ્રમાણે પણ ટ્રીકથી કરી શકો ક્લિયર તો બસો ચાલીસ મહેગા સમય કયો લેવો હવે તો તો સમય આપણે જોઈ ગઈએ કે સ્થાનાંતર હોય બરાબર સરેરાશ વેગો હોય તો પણ ભલે અને પથ લંબાઈ હોય તો પણ ભલે સમય કયો લેવાનો ટોટલ સમય લેવાનો બરોબર ને અથવા તો સમયમાં એક્સ ફાઇનલ માઇનસ એક્સ ઇનિશિયલ લેવાનું સૂતર મુજબ આપણે હાલું જવાનું માની લ્યો બરાબર તો પ્લસ બસો ચાલીસ મીટર કારણ કે સંદર બિંદુથી આ કેટલું અંતર છે બસો ચાલીસ તોનું અંતર આટલું જ થયું ને ભલેની પછી પાછો અહીંથી અહીંયા આવી ગયું હોય પણ સ્થાનાંતરનું ડેફિનેશન મુજબ તો શું છે કે સંદર બિંદુ તો કેટલો દૂર છે તો કે બસો ચાલીસ મીટર પરંતુ આ બસો ચાલીસ મીટરે પહોંચવા માટેનો સમય કેટલો લાગ્યો ટોટલ તો કે પહેલાં ઝીરોથી પાંચ પી બિંદુઓ ગયો બરાબર તો એના માટે કેટલો સમય લાગ્યો તો કે અઢાર સેકન્ડ ક્લિયર ને અઢાર સેકન્ડ હવે પી બિંદુએથી પાછો ક્યુ બિંદુએ પાછો આવ્યો બરાબર ને શું કીધું કે સંદત બિંદુથી ક્યુ બિંદુએ પહોંચવા માટે કેટલો સમય લાગ્યો તો ડાયરેક્ટ પહોંચી ગયો હતો કે ના પેલા ઓથી પી બિંદુ તરફ ગયો તો એના માટે અઢાર સેકન્ડ લાગ્યો પાછો પી બિંદુ પછી ક્યુ બિંદુ આવ્યો ને તો ક્યુ પીથી ક્યુ એ માટે કેટલો સમય લાગ્યો તો કે છ સેકન્ડ બરાબર ને તો ટોટલ કેટલો સમય લાગ્યો ક્લિયર ને તો ચોવીસ સેકન્ડ ક્લિયર તો એનો અર્થ એવો થયો કે ઓ બિંદુથી ક્યુ બિંદુ તરફ જવા માટે ટોટલ સમય એને ચોવીસ સેકન્ડ લઈ ગયો ક્લિયર તો એ વસ્તુ આમાં મૂકવાની છે તો એક્સ ફાઇનલ માનસ એક્સ ઇનિશિયલ તો આવી ગયું કેટલું એવું બસો ચાલીસ સેકન્ડ બરોબર ને અહીંયા શું આવશે ટી ફાઇનલ આવશે બરાબર ને ટી ફાઇનલ માનસ ટી ઇનિશિયલ ક્લિયર તો બસો ચાલીસ ભાઈ અહીંયા ટી ફાઈનલ અને ઇનિશિયલ એટલે ચોવીસ સેકન્ડ એવું ટોટલ ચોવીસ સેકન્ડ ક્લિયર ને ફાઇનલ એટલે શું થાય કે અઢાર પ્લસ ઇનિશિયલ એટલે શું થાય ક્યાંથી ચાલુ કર્યું હતું ક્લિયર ને તો ચોવીસ માઇનસ ઝીરો એટલે ચોવીસ ક્લિયર હવે જોવો છે કેટલું થાય કે પ્લસ દસ મીટર પર સેકન્ડ તો આ તમારા બીજા કેસ માટેની સરેરાશ ઝડપ આવી તો આ શું કહેવા માંગે છે તો કે કોઈ પણ પદાર્થ હોય કાર છે એને જોશ આવી રીતે એમ ફરી ન જવું હોય અહીંથી અહીંયા ફરી ન જવું આવી રીતે સિમ્પલી અહીંથી અહીંયા પહોંચવું હોય ડાયરેક્ટ પહોંચવું જોઈએ આમ ફરીને જતો તો એને જો આટલા જ સમયમાં અહીંયા પહોંચવું હોય તો એની ઝડપ એના દસ મીટર પર સેકન્ડ હોવી જોઈએ સમજાનું ને કે જો કોઈ પદાર્થ છે બે ગાડી હતી બરાબર એક ગાડી ને બીજી ગાડી હતી એક ગાડીને પહોંચવા માટે ચોવીસ સેકન્ડ લાગે છે પણ કેવી રીતે તો કે આવી રીતે ફરીને જાય છે ક્લિયર ને અને બીજી ગાડી છે કે જે આવી રીતે સીધી જાય છે અહીંયા પહોંચે છે તો કંડિશન શું છે કે બે ગાડીને છે ને પહોંચવું અહીંયા ક્યુ ઉપર જ છે પરંતુ બેને ટાઈમ લાગે છે ને એ સમાન હોવો જોઈએ એનો મતલબ એમ કે આ ગાડીની ઝડપ કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ ને તો જ અહીંથી અહીંયા પહોંચી શક્યો આની સાપેક્ષ છે કારણ કે જો આ ગાડીની ઝડપ વધુ હશે તો ફટાફટ અહીંથી આમ ગોળ ફરીને ઘુમરો મારીને પાછો આવતો રહે એનો મતલબ એમ કે બેની ઝડપ અલગ અલગ હોવી જોઈએ શું કામે કારણ કે સમય બેનો સમાન છે અંતર આનું ઓછું છે તો ઓછા અંતર છે વધુ સમય છે તો આપણે સૂત્ર મુજબ તમે કહી લ્યો કે વી બરાબર એક્સ બાય ટી અંતર કેવું છે ઓછું છે ને બે માટે સમય કોન્સ્ટન્ટ છે ને તો આનો વેગ કેવો હોવાનો ઓછો હોવાનો એનો મતલબ એમ કે આનો વેગ કેવો આવશે દસ મીટર પાસે પણ ઓછો આવશે તો આ બે દેખાડશે શું તો આ શું દેખાડશે તમારો સરેરાશ વેગ દેખાડશે ત્યારે આ શું દેખાડશે ટોટલ પથ લંબાઈ થઈ ગઈ ને આ શું થઈ ગયું અહીંથી અહીંની તમારી પથ લંબાઈ થઈ ગઈ તો પથ લંબાઈને અનુલક્ષીને તમને શું દેખાડે એની ઝડપ દેખાડશે ને તો આપણે જોઈ લઈએ કે આ ઝડપ ઓછી છે આના કરતાં આપણે પ્રૂવ કરી લઈએ તો પથ લંબાઈને અનુલક્ષીને કઈ ઝડપ આવે કઈ વેગ આવે તો એને ઝડપ કહેવાય ને એક પ્રકારે પથ બરોબર તો આપણે ઝડપ જોઈ લઈએ કે આ જે વસ્તુ રહી ને ઝડપ આવશે ને ઝડપ એ વેગ કરતા વધુ આવવી જોઈએ શું કામ એ તો આપણને ખબર છે બરાબર તો સરેરાશ ઝડપ બરાબર શું થશે તો કે ટોટલ પથ લંબાઈ કેટલું અંદર એને ટોટલ કહેવું તો કે આ ત્રણસો પ્લસ ત્રણસો સાઠથી પાછો બસો ચાલીસે આવ્યું ને તો કેટલું આટલું અંતર આપણે કાપ્યું ને એક્સ્ટ્રા તો કેટલું અંતર કાપ્યું તો કે ત્રણસો સાહીઠ માઇનસ બસો ચાલીસ ક્લિયર ને એકસો ને વીસ મીટરનું પાછું અંતર કાપ્યું હોય કેવી રીતે મેળવું તો કે ત્રણસો સાઈઠમાંથી બસો ચાલીસ બાદ કરનાવું ક્લિયર એટલે એક્સ્ટ્રા એને એકસો ને વીસ મીટરનું અંતર કાપવું હોય પાછો આવીને ક્લિયર તો આ એકસો વીસ મીટરનું આ એનું થઈ ગયું પથ લંબાય આટલી પથ લંબાઈ કાપવા માટેનો સમય તો ને સેમ જ લાગે ચોવીસ મિનિટ ચોવીસ સેકન્ડ ક્લિયર તો ચોવીસ સેકન્ડ ક્લિયર તો આ કેટલું આવશે જોવોજી આ છ ને બે એટલે ફોર એટ જીરો આ થઈ ગયું ટુ ફોર ક્લિયર તો આ જો આવી ગઈ કેટલી આવી કે વીસ મીટર પર સેકન્ડ આવી ને બરોબર ને તો આ સરેરાશ ઝડપ આવી તો આપણું જે કથન હતું એ સાચું પડ્યું કે આજે ઝડપ આવી એના કરતાં કરતા વધુ આવી ક્લિયર ને તો આને શું કીધું આપણે એક ઝડપને વેગ કીધું સરેરાશ આને શું કીધું એક ઝડપને આપણે એને સિમ્પલ ઝડપ કીધું સરેરાશ ઝડપ કીધી ક્લિયર ને હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આ એક પ્રકારના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ છે ક્લિયર ને હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ શું કહે છે કે ને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એક્સ બરાબર એ પ્લસ બીટી સ્ક્વેર વડે દેખાડવામાં આવે છે જ્યાં એ બરાબર બે કોન્સ્ટન્ટ છે બરાબર અચળાંક છે બીજું કાંઈ નહીં આઠ પોઈન્ટ પાંચ મીટર છે અને બી બરાબર બે પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અને ટીનું માપન સેકન્ડમાં કરેલ છે બરાબર બીજી વસ્તુ એ કે ટી બરાબર ઝીરો સમયે તેનો વેગ કેટલો હશે એ પૂછેલું છે બરાબર આ આપણને પૂછેલું છે કે ટી બરાબર બે અને કોઈ પણ વસ્તુ હોય એ આવી રીતે ગતિ કરે છે સિમ્પલ ગતિ નથી કરતી આ જે સૂત્ર રહ્યું ના સૂત્ર એના મુજબ ગતિ કરે છે આ સૂત્રમાં સમય સાથે જોવો જ શું થાય છે અંતરમાં વધુ ફેરફાર આવે છે ને એક સેકન્ડ મૂકશો તો તમને કાંઈ ગતિ અંતર મળશે કે એક સેકન્ડના અંતે મને આટલું અંતર મળશે ક્લિયર ને આપણે તમને ડાયરેક્ટ સિમ્પલી કઈ કહી જ દેવામાં આવેલું છે કે કોઈ પણ વસ્તુ રહીને એ આ સમીકરણને અનુસરીને આગળ વધે છે બરાબર ને ફોલો કરે છે એમ પણ કહી શકો આદર્શનું પાલન કરે છે આદર્શ કયો છે તો આપણા માટે આ બરાબર ને તો ગાડીને એમાં કહી દેવામાં છે કે ભાઈ તું આવી રીતે જ આગળ વધ ક્લિયર ને તો આ બે બેમાં છે શું તો કે ટી બરાબર સમય છે આપણે ટીનું મૂલ્ય જેમ જેમ વધતું જાય એમ એમ અંતરનું મૂલ્ય વધે કે નહીં કે ટી બરાબર એક મૂકો તો કાંઈક વસ્તુ મળશે ટી બરાબર બે મૂકશો તો એનો વર્ગ થઈને આમાં એડ થાય બરાબર ને તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ પદાર્થ છે એ ટી બરાબર ઝીરો સમયથી આગળ વધવાનું ચાલુ કરે છે ક્લિયર ને તો તમને આ ફોર્મેટ આપેલું છે ક્લિયર તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે કે ટી બરાબર 0 સમય તેનો વેગ કેટલો હશે ક્લિયર ને તો જો જે આમાં આપણને કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપેલી છે કે ચોક્કસ સમયે સરેરાશ નથી આમાં ચોક્કસ સમય જાય બરાબર ને તો ચોક્કસ સમય માટેનું સમીકરણ શું હતું તો આમ તમને યાદ હોવું જોઈએ તો એનું વિકલ સમીકરણ હતું ક્લિયર ને શું હતું વિકલ સમીકરણ કે સરેરાશ વેગ અથવા ઝડપ હોય ને તો એને ડેલ્ટા વડે દેખાડે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી ક્લિયર ને સરેરાશ સોરી બે બે માળે સરેરાશ વેગ હોય તો પણ ભલે સરેરાશ ઝડપ હોય તો પણ ભલે બરાબર ને દિશાને આપણે અવગણીએ છીએ જ્યારે ચોક્કસ અથવા તત્કાલીન તત્કાલીન એટલે જે તે સમયનું તત્કાલીન ઝડપ અથવા વેગ હોય તો આ ડેલ્ટાની જગ્યાએ ડી બરાબર ડી એક્સ બાય ડી ડી બરાબર ને તો આને કહેવાય વિકલન કોની સાપેક્ષ છે ટીની સાપેક્ષ છે ક્લિયર ને નાના નાના ભાગમાં ફેરફાર ને એને એનું વિકલન કહેવાય બીજું કાંઈ નહીં ક્લિયર ને આ મોટા ભાગમાં આપણે મોટા મોટા કટકા કરી નાખીએ પછી એનું બધાને જોડી નાખીએ તો આ શું કહેવાય સરેરાશ કહેવાય જ્યારે આને આ જે ભાગ કર્યા ને એના પણ અસંખ્ય ભાગ એક પ્રકાર એમ તો પણ ચાલે બરાબર તો ખૂબ જ નાનો ભાગ લાખો કરોડો અબજમાં ભાગ કરી નાખીએ આપણને નાનું અંતર મળે બરાબર અને નાનો સમય મળે કે જેને શું કીધું આપણે તત્કાલીન ઝડપ કે જે જે તે સમય ઓન ધ સ્પોટ એની સ્પીડ આપશે દાખલા તરીકે તમારે એમ કેવું હોય કે બે સેકન્ડ એ પદાર્થની ઝડપ કેટલી હશે તો સરેરાશ ઝડપ એનું મૂલ્ય ન આપી શકે ક્લિયર ને તત્કાલીન ઝડપ આપી શકશે ક્લિયર તો આપણે થોડુંક પહેલાં ડિસ્કશન કરી લઈએ કે વિકલન કેવી રીતે મેળવવું ક્લિયર ને વિકલન એટલે શું થાય કે દાખલા તરીકે તમને આવી રીતે એક લાઇન આપેલી છે તમારે ગણિતમાં આવશે બરાબર પરંતુ ફિઝિક્સમાં આપણને આવ્યું છે તો આપણે બેઝિક કન્સેપ્ટ સમજી લઈએ ક્લિયરને બીજા નવા નવા જે કોઈપણ પ્રકારના ગણિત સ્વરૂપ આવશે કે ઇન્ટિગ્રેશન આવશે બરાબર ને સંકલન આવશે હજી વિકલનના અમુક ફોર્મેટ આવશે આ સિમ્પલ વિકલન છે પછી થોડુંક થોડું ગમતું હાર્ડ આવશે કારણ કે નીટવાળા માટે પણ હોય ક્લિયર ને તો એના માટે આપણે જેમ જેમ નેક્સ્ટ ચેપ્ટરમાં આવતા જશે અલગ અલગ પ્રકારના પ્રોબ્લમ્સ બરાબર તો આપણે સાથે ડિસ્કસ કરતા જશું ગણિતની ક્લિયર ને જેથી કરીને તમને યાદ રહે બીજી વસ્તુ એ કે એમાં બાયનોમિયલ થિયરમાં આવશે ઘણા બધા આવશે તો એ સિમ્પલ રીતે આપણે એને ડિસ્કસ કરશું જે તે સમયે ક્લિયર તો આજે અત્યારે શું સમજુ છું કે સિમ્પલ રૂલ કોનો વિકલનનો તો વિકલન એટલે શું થાય તો આપણે સરેરાશ પાછું આપણે રિપીટ કરી લઈએ ક્લિયર ને તો પદાર્થ છે કોઈ એક્સ બરાબર ઝીરો થી ચાલુ કરે છે ગતિ અને એક્સ બરાબર એક્સ મીટર પહોંચે છે ક્લિયર તો શું કહે છે કે આ એ પોઈન્ટ હતો આ બી પોઈન્ટ હતો ક્લિયર ને તો એ પોઈન્ટ અને બી પોઈન્ટની સરેરાશ ઝડપ શોધવાની કે તો શું કરો તો તમને એ પોઈન્ટની ઝડપ આપેલી હોવી જોઈએ કે વી એ અને વી બી પોઈન્ટની ઝડપ આપેલી હોવી જોઈએ વી બી આ બે તો આપેલા હોવા જોઈએ કે નહીં ક્લિયર ને તો જો એક ફોરબી શું છે સરેરાશ એટલે શું થાય કે બધાનો સરવાળો કરવો એને ભાઈના જેટલી સંખ્યા હોય એટલે કરવું ને દાખલા તરીકે બે ભાઈ હોય બરાબર તો એને સરખી રીતે વહેંચણી કરવી હોય બરાબર હિસાબો પૈસા હોય તો એને સરખી રીતે હિસ્સો વેચો હોય દસ રૂપિયા છે ક્લિયર ને તો દસ રૂપિયા ટોટલ થઈને તમારા પપ્પા હોય પપ્પા બરાબર તો આ દાખલા તરીકે આ એ તમારા પપ્પા છે અને આ બી સી તમે બે ભાઈ છો ક્લિયર ને તો તમારા પપ્પા પાસે ટોટલ પચાસ અને બીજા ખીચામાં સો રૂપિયા પડેલા છે ને તો એમ તો અનુ કે મારા જે લેફ્ટ હેન્ડમાં હોય એ પછી તારા ને રાઈટ પોકેટમાં હોય એ તારા બરાબર એમનો કે બરાબર સરખીસ વહેંચણી કરવી પડે તો કેવી રીતે કરશે તો કે નંબર ઓફ ભાઈ કેટલા છે તો કે બે ક્લિયર ને નંબર ઓફ રૂપિયા કેટલા છે ટોટલ તો કે એકસો ને પચાસ ક્લિયર ને તો ટોટલ નંબર ઓફ રૂપિયા ટોટલ નંબર ઓફ ભાઈ બેનું ડિવિઝન કરી નાખો બરાબર ને તો એકસો પચાસ ભાઈ બે આવશે કેટલા આવશે સેવન્ટી ફાઈવ એનો અર્થ એવો થયો કે સેવન્ટી ફાઈવ સેવન્ટી ફાઇવ બે અલગ અલગ આપી દેશે એમને બરાબર ને તો આ શું થયું કે એક પરફેક્ટ વેલ્યુ આવી ગઈ સરખો ન્યાય મળી ગયો બરાબર ને તો આ સરેરાશ વેલ્યુ થઈ ગઈ ને બીજું કાંઈ નથી કે સરેરાશ એટલે શું થાય કે સરખા ભાગે વહેંચું એટલે એનું સરેરાશ કેવું કહેવામાં આવ્યું છે તો સરેરાશ વેળવવામાં મેળવવા માટે શું કરવું પડે તો કે આપણને વેલ્યુની ખબર હોવી જોઈએ પછી શું કરવાનું કે કેટલા પોઈન્ટ છે એ ખબર હોવી જોઈએ પછી શું કરવાનું એને ભાગાકાર કરી નાખવાનું બરાબર તો ટોટલ વેલ્યુનો શું થાય સરવાળો થશે ને એને ભેગા કેટલા કરવાનું કેટલા પોઈન્ટ આપેલા છે આજી વેલ્યુ રહી વેલ્યુ કેટલી છે નંબર ઓફ વેલ્યુ કેટલી છે દાખલા તરીકે ત્રણ હોય આની પાસે સો પચાસ પ્લસ સો પ્લસ પચાસ હોય બરોબર ને આટલા રૂપિયા છે દાખલા તરીકે તમારા પપ્પા પાસે ત્રણ પોકેટ હતા બરાબર ત્રણેય પોકેટમાંથી અલગ અલગ રૂપિયા મળ્યા એકમાંથી પચાસ મળ્યા એકમાંથી સો મળ્યા ત્રીજામાંથી પચાસ મળ્યા તો બે ભાઈ વચ્ચે પાછી હવે વહેંચણી કેટલી થશે છેદમાં ત્રણ હશે કે બે આવશે બે શું કામ કારણ કે કેટલા પોઈન્ટ છે કેટલા વેચવાના છે એ ગણવાના છે આ જે એરિયા નથી ગણવાના બરોબર ને તો પચાસ પ્લસ સો પ્લસ પચાસ એટલે બસો ભયંગા બે એટલે હવે કેટલા રૂપિયા થશે તો કે સો સો રૂપિયા ત્રણ ભાઈ હોય તો તો આને ભાઈ ત્રણ થશે હવે બરોબર ને તો સો ભયગા ત્રણ થશે ક્લિયર ને સોરી બસો ભયગા ત્રણ તો સરેરાશ એટલે શું થાય કે ઇક્વલ વેલ્યુમાં ભાગવું ઇક્વલ વેલ્યુમાં એને અલગ પાડવું ક્લિયર ને તો આ શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુની એવરેજ એટલે શું થાય કે આપણે ગતિમાં એવરેજ માપતા હોય ને તો ગતિમાં એટલે એવરેજ શું થાય કે જો પદાર્થ અહીંયા હોય દાખલા તરીકે એની સ્પીડ હતી પાંચ મીટર પર સેકન્ડ બરાબર પછી એને લિવર માર્યું અહીંયા પહોંચી ગયું અને એની સ્પીડ સ્પીડો મીટરમાં જોયું તો દેખાઈએ દસ મીટર પર સેકન્ડ તો સરેરાશ કેટલી થાય તો સરેરાશ એટલે કેટલું થાય જોવું જોઈએ તો કે દસ પ્લસ પાંચ એટલે પંદર એને ભય કેટલી વેલો બે તો કે સાડા સાત મીટર પર સેકન્ડ તો સરેરાશ વેલ્યુ નો મતલબ શું તો એનો અર્થ એવો થયો કે જો આ એ પોઈન્ટ ઉપર એની કેટલી સ્પીડ હતી પાંચ મીટર હતી ને એને વધારતો ગયો વધારતો ગયો બી પોઈન્ટ આવીને કેટલી થાય દસ મીટર સરેરાશ કેટલું મળ્યું આપણને સાત પોઈન્ટ પાંચ મીટર તો સાત પોઈન્ટ પાંચ નો મતલબ શું થાય કે જો એ પોઈન્ટ રહ્યો બરાબર આજી ભાઈ હતો ગાડીવાળો એને એ પોઈન્ટથી જો પાંચની જગ્યાએ સાત પોઈન્ટ પાંચ મીટર કોન્સ્ટન્ટ રાખ્યું હોત ને દરેક સમયે અહીંયા જોતો હોય સાત પોઈન્ટ પાંચ અહીંયા જોતો હોય સાત પોઈન્ટ પાંચ ત્યાં સુધી બી સુધી તો એ એટલા જ સમયગાળા દરમિયાન અહીંયા પહોંચી જાય સરેરાશનો મતલબ એ થાય ક્લિયર ને કે હજી એકવાર કહી દઉં કે અહીંયા બે અલગ અલગ પ્રકારની એને વેલો સીટનો ઉપયોગ કરવો પડ્યો પરંતુ એને કોન્સ્ટન્ટ સ્પીડથી જવું હોય અચળ સ્પીડથી જવું હોય તો એને શું કરવું પડશે તો એને એ પોઈન્ટથી જ સાડા સાત મીટર પર સેકન્ડની સ્પીડ કરવી પડે ક્યાં સુધી બી પોઈન્ટ સુધી એનો મતલબ એમ કે એને વધારવાની એને ઘટાડવાની બરાબર ને અચળ વેલ્યુથી પોતાની સ્પીડ જાળવી રાખવાની તો આનો મતલબ થાય સરેરાશ વેલ્યુ ક્લિયર ને તો હવે શું છે આપણે શું ફાઇન કરીએ છીએ બરાબર ડેરીવેશન શું કરીએ છીએ ડેરીવેશન આનો મતલબ થાય વિકલન તો વિકલનનો મતલબ શું થાય કે આ તો સરેરાશ વેલ્યુ મળીને તો દાખલા તરીકે તમને એમ કીધું હોય કે એક રહ્યો એ સાડા સાત મીટર પર સેકન્ડની સરેરાશ ઝડપથી આગળ ગતિ કરે છે તો એની પાંચ સેકન્ડને કેટલી સ્પીડ હશે એ નક્કી કરો તો એ આપણે નક્કી ન કરી શકીએ શું કામ એમ કારણ કે આપણે જોઈ ગયા કે જો કોઈ પણ પદાર્થ હોય બરાબર કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એની ઝડપ ગમે તે હોઈ શકે સરેરાશ ઝડપ તો કેવી હોવાની કોન્સ્ટન્ટ હોવાની ને તો સરેરાશ ઝડપ ઉપરથી કોઈપણ જે તે સમયની આપણને વેગ ખબર ન પડે ક્લિયર ને તો એના માટે આપણે શું કરી ગયા કે જો આ બેયનું મૂલ્ય આપેલું હોય ક્લિયર તો આપણે થ્રુઆઉટ રસ્તા ઉપર સરેરાશ ઝડપ મેળવી શકીએ છીએ પરંતુ આપણે સરેરાશ ઝડપ નથી મેળવી આપણે તત્કાલીન ઝડપ મેળવી જોઈએ તો તત્કાલીન ઝડપ મેળવવા માટે શું કરવું પડશે કે આ પોઈન્ટ ઉપર બનેને એવી રીતે કોન્સન્ટ્રેટ કરવાનો મીન્સ કે આ પોઈન્ટ ઉપર કેટલો સમય છે અને કેટલું અંતર કહેવું છે ને એ આપણે ફાઇન કરવું પડે પહેલાં બરાબર ને તો કેવી રીતે ફાઇન થશે તો જોવો જોઈએ આ નું એવરેજ લેતો જાઉં શું કરું કે આના નજીકના નું એવરેજ લઈશ હજી નજીકના પોઈન્ટનું એવરેજ લઈશ બરોબર એવી રીતે નજીક પોઈન્ટ ઉપર એવરેજ લેતો જાય તો એક પોઈન્ટ એવો આવશે કે આ સીની નજીક આવશે ક્લિયર તો એને આપણે દેખાડી દઈએ કે એક પોઈન્ટ આવશે એ કેવો આવશે થોડુંક ઝૂમ ઇન કરી નાખીએ બરોબર તો આપણો મેઇન પોઈન્ટ હતો સી આ બે વચ્ચેનું એવરેજ લઈ લીધું બરાબર ને તો એવરેજ લઈ લીધું તો મને કેની વેલ્યુ દેખાડશે આની વેલ્યુ દેખાડશે ને કારણ કે દાખલા તરીકે તમારી પાસે ફૂટ હોય ફૂટ ક્લિયર તો આ ત્રીસ સેન્ટીમીટરની ફૂટ છે તો અહીંથી ઝીરો સેન્ટીમીટર હોય ને અહીંયા કેટલા હોય ત્રીસ સેન્ટીમીટર ક્લિયર ને તો હવે આનું સરેરાશ લેશો તો શું તો તમને તમને શું મળશે તો કે ઝીરો પ્લસ ત્રીસ બાય ટુ મળશે ને ઇઝ ઇક્વલ ટુ પંદર સેન્ટીમીટર તો એવું જ આ સરેરાશનું નવું એક ત્રીજી ડેફિનેશન બની ગઈ કે ને કે સરેરાશ તમને શું આપશે આ બેની વચ્ચેની વેલ્યુ આપશે તો કાંઈ અહીંયા તમારે કોઈ વસ્તુને બેલેન્સ કરવી હોય તો શું કરવું પડે તો એનો પ્રારંભિક પોઈન્ટ પ્લસ એનું એન્ડિંગ પોઈન્ટ બરાબર બે વચ્ચેનો સરવાળો કરો ને એના છેદમાં બે પોઈન્ટ કરી નાખવાનો જેટલા પોઈન્ટ રાખો હોય ક્યાં બેલેન્સ તમારે કરવું જોઈએ તો ફૂટને પંદર સેન્ટીમીટર કરશો એટલે ફૂટ આવી રીતે બેલેન્સ થઈ જશે તો સિમ્પલ વસ્તુ આ થઈને બેલેન્સનો મતલબ શું થાય કે એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ આપશે બરાબર ને સેન્ટરની વેલ્યુ આપશે દાખલા તરીકે તમારે ગણિતમાં એક નિયમ આવશે કે કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે બે પોઈન્ટ વચ્ચેના એના સેન્ટર પોઈન્ટનું મૂલ્ય મેળવવું જોઈએ કેવી રીતે કરવું તો કે એનો પ્રારંભિક પોઈન્ટ પ્લસ એનો અંતિમ પોઈન્ટ ડિવાઇડેડ બાય ટુ કરી નાખશો એટલે એને સેન્ટરની વેલ્યુ મળશે એવી રીતે આમાં થશે કે નહીં કે જોવો જઈએ કે જેમ જેમ હું કોઈ પણ પોઈન્ટ બરાબર જેમ જેમ કોઈ પણ પોઈન્ટની મારે સરેરાશ વેલ્યુ નક્કી કરવી હોય બરોબર ને તો શું કરવું પડશે કે મારે ઈ પોઈન્ટની નજીક જવું પડશે પછી નજીકના પોઈન્ટનું એવરેજ કાઢીશ હું આ બે પોઈન્ટનું એવરેજ કાઢીશ એટલે મને સેન્ટરની વેલ્યુ મળી જશે ને તો આ મારો શું થાય સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ ક્લિયર ને તો આ જે સૂક્ષ્મ ખંડ બનીને એને મેં કહી દીધું ડેલ્ટા એક્સ સોરી ક્લિયર ને એક્સ અહીંયા જે ખંડ બનતા હતા બરાબર લાંબા ખંડ બનતા હતા મોટા મોટા ખંડ આવી રીતે આ જે બે ખંડ હતા એને શું કહી દીધું આપણે ડેલ્ટા એક્સ બરાબર ને આ જ ફેર છે વિકલન અને સરેરાશનું બરાબર ને તો વિકલન સમીકરણમાં આપણે શું કરવાનું હોય છે કે આપણા મોટા ખંડ સાથે કામ નથી કરવાનું આપણે એને સૂક્ષ્મ ભાગમાં આપણા તોડી નાખવાના બરાબર નાના નાના ભાગમાં આપણે એને કટકા કરી નાખવાના પછી એને જોડવાના છે ક્લિયર ને તો હવે જોવો જોઈએ આપણો ફાયદો શું થાય વિકલનનો કે આપણે જે તે પોઈન્ટની પરફેક્ટ વેલોસિટી માપી શકશું બરાબર ને દાખલા તરીકે તમારે હવે આ પોઈન્ટની નથી મેળવી આ પોઈન્ટની મેળવવી છે બરાબર આ તમને જે આ ડી પોઈન્ટ આપ્યો આવડો ડી પોઈન્ટ એની મેળવવી છે તો એના માટે શું કરવાનું તો કે એના માટે એની નજીકનું મૂલ્ય લેવાનું તો એના નજીકના મૂલ્ય માટે મારે એના નજીક જવું પડે આવી રીતે બે ખંડ વિચારી લેવાના નાના નાના સૂક્ષ્મ ખંડ બરાબર ને તો આ જે તમને નાનો ખંડ દેખાય છે એને મેં શું કીધું ડીએક્સ આટલા નાના ખંડ ને આગળ વધવા માટે કઈ સમય તો લાગ્યો હોય છે ને તો એ સમયને મેં શું કહી દી ટી બરોબર ને તો એનો મતલબ એમ થયો કે તમારી જે કાર રહી ને કાર એ સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ અંતર કાપે છે ક્લિયર ને તો જેટલું તમે સૂક્ષ્મ ધારી શકો આ એમાં આમાં કઈ બાંધછોડ નથી બરોબર તમે ગમે તે ધારી શકો આમાં કઈ રિસ્ટ્રિક્શન નથી તમારે કે ડીએક્સ કેટલું ધારવું એ તમે તમારી ઇમેજિનેશન ઉપર તમારે ધારવાનું હોય આનંદ સૂક્ષ્મ ધારી શકો બરોબર એક ના છેદમાં ઇન્ફિનિટી આટલું પણ ધારી શકો અનંત સૂક્ષ્મ બરોબર એક પ્રકારે ખૂબ જ સૂક્ષ્મ ભાગ ધારી શકો છો ક્લિયર ને તો એટલા ભાગમાં કાપેલું અંત ને તમારી શું કહેવાશે તત્કાલીન બરોબર અથવા તાક્ષણિક ઝડપ તાક્ષણિક એટલા માટે કે એ જે તે સમયનું મૂલ્ય આપે છે 0.01 પોઈન્ટ ઝીરો એક મૂલ્ય આપી શકે જીરો પોઈન્ટ ડબલ ઝીરો એક મૂલ્ય આપી શકે ઝીરો પછી ત્રણ સેકન્ડનું એક મૂલ્ય આપી શકે ક્લિયર ને તો આ પ્રમાણે તમારું વિકલનનું એક પ્રકારે કલન શાસ્ત્રનો અહીંથી એક પ્રકારે પાયો બરોબર બીજી વસ્તુ કે તમારે યાદ શું રાખવાનું જ આવે તો આપણે હવે જોઈએ છે આપણે શું જોઈએ છે કે વિકલનનું મૂલ્ય કેવી રીતે ફાઇન કરવું ક્લિયર ને તો વિકલન શું કામે થયું તો આપણને ખબર પડી ગઈ હવે વિકલનનું મૂલ્ય ફાઇન કરવું હોય ને એના માટે એક સિમ્પલ નિયમ યાદ રાખો બરોબર આપણે ડિરાઈવ નથી કરવાનો કારણ કે આપણે એનો ઉપયોગ જ કરવાનો છે ખાલી ક્લિયર ને તો શું નિયમ છે તો કે ઘાત પછી વિધય અને ખૂણો જો તમારા સમીકરણમાં આમાંથી ત્રણમાંથી કોઈ પણ એક ભય આપેલા હોય ને તો તમે તમારું વિકલન ઈઝીલી કરી શકો આ નિયમ મુજબ બરોબર ને તો આ જે ક્રમાંક આપ્યો ને એ તમારે યાદ રાખવાનો છે ખાલી શું આપેલો પેલા ઘાત પછી વિધેય પછી ખૂણો તો દાખલા તરીકે તમને હવે આવું કોઈ વિધેય આપેલું હોય સમીકરણ આપેલું કે વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એ એક્સ કોઈ પણ વસ્તુ આપેલું આ તો તમારું એક્ઝામ્પલ હતું તો આમાં શું છે જોવું કે વાય રૂ ને વાય નામનું જે વસ્તુ રહે ને એ એક્સ ઉપર આધાર રાખે છે કે જેમ જેમ એક્સ બદલશે ને એમ વાય બદલશે બરાબર ને તો આનું આપણે વિકલન જોઈએ છે કોની સાપેક્ષ છે સમયની સાપેક્ષ તો એના માટે શું કરવાનું કે બે બાજુ ડી બાયટી વડે ગુણી નાખવાનું ક્લિયર ને તો આ બાજુ ડી થઈ હવે શું કરવાનું આમાં આ નિયમ યુઝ કરી લેવાનો પેલો શું છે ઘાતનો નિયમ તો એનો મતલબ એમ કે જ્યાં જ્યાં ઘાત હોય ને એનું પહેલાં વિકલન કરવાનું ક્લિયર ને હવે જો વચ્ચે સરવાળાની નિશાની છે તો તમે સરવાળો અથવા બાકીની નિશાની હોય ને તો એના માટે છે ને વિકલન ને વિકલન એ અલગ અલગ દઈ શકો તો એને આવી રીતે હું દઈ શકું ડી બાય ડીટી એનું એક્સ સ્ક્વેર પ્લસ જી સંજ્ઞા હોય એમને રાખવાની ડી બાયટી આને બરોબર ને સિમ્પલ ગુણાકાર જ છે એમાં બીજું કાંઈ નથી કે જે તમે દસમામાં ભણી ચૂક્યા છો એવી જ રીતે વિકલને પણ ગુણાકાર અથવા સરવાળો દઈ શકો બરાબર ને સોરી સરવાળો અથવા બાદ બાકી દઈ શકો ગુણાકાર ભાણાકાર માટે વિકલના નિયમો અલગ છે કે જે આપણે સાથે સાથે ભણતા જશું જેમ જેમ ચેપ્ટર આગળ વધશે ક્લિયર તો હવે શું છે ઘાત વિધાન ખૂણો તો આમાં શું આવી ઘાત આવી તો ઘાતનું વિકલન કરવાનું તો ઘાતના વિકલનનો નિયમ શું છે કે જેટલી ઘાત હોય ને એને આગળ લઈ લેવાની બરાબર તો કેટલી ઘાત છે તો કે બે ઘાત તો બે ઘાત આગળ ગુણી નાખવાની ક્લિયર ને તો બે ઘાતમાંથી એક ઘાત પછી બાદ કરવાની પહેલાં શું કર્યું કે ઘાતને આગળ લઈ લીધી અને જેટલી ઘાત હોય ને એમાંથી એકને બાદ કરી નાખવાની બરાબર તો બેમાંથી એક એટલે હું આવી રીતે લખી શકું એક્સની બે માઇનસ એક તો આ ઘાતનો નિયમ થઈ ગયો ક્લિયર પછી શું કરવાનું વિધયનો નિયમ લગાડવાનો તો વિધય એટલે શું થાય કે આની અંદર કઈ વસ્તુ રહેલી છે તો કે એક્સ બરાબર તો જે એટલી ઘાત હોય ને એને ભૂલી જવાની આવે જે વસ્તુ રહેલી હોય ને એને જ ખાલી વિચારવાની તો ખાલી એક્સ રહેલી છે તો એક્સની સાપેક્ષે આનું વિકલન કરી નાખવાનું તો કે એક્સ બાય ડીટી બરાબર પછી શું આવ્યું ખૂણું આવ્યો તો કે ખૂણવામાં છે ને એટલે ખૂણાનું વિકલન થશે નહીં બરોબર તો આ ખાલી ઘાતને વિધયનો વિકલ સમીકરણ થઈ ગયું ક્લિયર એવી જ રીતે આગળ વધવાનું જે વસ્તુ એવી સરવાળો છે સરવાળો બરાબર તો આમાં શું થશે કે અચળપદનું વિકલન ન થાય ક્લિયર ખાલી તમને અચળપદ આપેલું હોય દાખલા તરીકે તમને એમ કીધેલું હોય કે કોઈપણ વસ્તુ અચળપદનું વિકલન કરો આ સી અચળ હતો તો એનું વિકલન થઈ જાય ઝીરો બરાબર આ વસ્તુ યાદ રાખીએ એક પ્રકારનો નિયમ છે કારણ કે અચળ વસ્તુ બદલે નહીં આ વસ્તુ શું દેખાડે બદલાવ અચળ વસ્તુ કોન્સ્ટન્ટ હોય એટલા માટે ઝીરો થાય ક્લિયર તો આમાં અચળ વસ્તુ કઈ છે એ પરંતુ ખાલી અચળ વસ્તુ છે તો કે ના એની ભેગું એક્સ છે કે જે અચળ નથી જેથી કરીને આ નિયમમાં કોન્સ્ટન્ટ હોય ને એ બહાર નીકળી જાય બરાબર એટલે કોન્સ્ટન્ટને આપણે બહાર કાઢીને કહું જે ડેરીવેશન છે ને જે વિકલન છે ને એ ખાલી ચલપદ ઉપર જ લાગશે તો ચલપદ ક્યુ છે એક્સ તો એની કેટલી ઘાત છે એક ઘાત તો એક ઘાત આગળ લઈ લેવાની બરાબર ને તો ગુણાકારમાં એક ઘાત આગળ લઈ લીધી ક્લિયર એમાંથી એક ઘાત ઘટાડવાની તો એક ઘાત ઘટાડશો એટલે આવું થાય વન માઇનસ વન એક્સની વન માઇનસ વન ગુણ્યા વિધયનું વિકલન બરાબર તો ડીએક્સ બાય ડીટી આ તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે ક્લિયર તો આ તમારો આન્સર આવી ગયો શું એવું તો કે ટુ એક્સ બે માય થઈ એક એટલે એક વધુ બરાબર ડીએક્સ બાય ડીટી કે જેને ઝડપ કહી તો કે વી એવું પ્લસ કોન્સ્ટન્ટ એમને કોઈ પણ ઝીરો વાત એટલે એક થાય અને ડીએક્સ બાય એટલે વી એવું તો આ તમારું સમીકરણ આવી ગયું વિકલ સમીકરણ કહેવાય બરાબર ને તો આનો ઉપયોગ આપણે ઉપરના દાખલામાં કરવાનો છે ક્લિયર આ પ્રમાણે આપણે આપેલું છે તો આપણો ઉપરનો દાખલો શું છે જોવો જોઈએ હવે ક્લિયર તો આપણે રકમ તો આપણે જોઈ ચૂક્યા છીએ સમજી ચૂક્યા છીએ ક્લિયર આપણને શું આપેલું છે એક વિધેય આપેલું છે તો વિધેયને આપણે જોઈ લઈએ શું છે કે એક્સ બરાબર એ કોન્સ્ટન્ટ છે પ્લસ બી ટી નો વર્ગ ક્લિયર તો કોઈ પણ વસ્તુને આ પ્રમાણે દર્શાવવામાં આવે છે તમને થોડુંક આનું ડિસ્ક્રિપ્શન દઈ દઉં છું બરાબર કેવી રીતે ગણવો હિન્ટ દઈ દઉં છું તમને કેવી રીતે ગણવો તમારે આને ગણવાનું છે એક પ્રકારે માની લ્યો કે હવે ક્લિયર ને હું તમને થિયરી તો સમજાવી ગયા તમે થિયરી તો મેં તમને સમજાવી દીધી કે આને કેવી રીતે ઉકેલવો આનો જવાબ તમારે લઈ આવવાનો છે બરાબર ને હું તમને હિન્ટ દઈ દઉં છું થોડીક તમને વિધેય આપેલું છે ક્લિયર ને કેનું વિધેય છે તો કે અંતરનું અને સમયનું મીન્સ કે તમારું અંતર્યું ને સમય ઉપર આધાર રાખે છે ક્લિયર ને તમારે ફાઇન્ડ શું કરવાનું છે જુઓ જઈએ તો કે તમારે ફાઇન્ડ એ કરવાનું છે કે ટી બરાબર જીરો સમય તેનો વેગ કેટલો હશે તો કોઈપણ વસ્તુનો વેગ ફાઇન કરવો હોય બરાબર તત્કાલીન વેગ આપણે આમાં સમજી જવાનું કે ટી બરાબર ઝીરો આપેલો છે તો તત્કાલીન વેગ ફાઇન કરવાનો હોય તો આનું તમારે વિકલન કરવાનું છે અને વિકલનમાં પછી ટી બરાબર જીરોની વેલ્યુ મૂકવાની છે જો આવે તો ટી બરાબર જીરો ન આવે તો વેલ્યુ નહીં મૂકવાની બરાબર ને ટી આમાં વધતું હોય તો ત્યાં મૂકવાની એટલે એ તમને એ સમયનો તત્કાલીન વેગ આપશે બીજામાં શું કરવાનું કે ટી બરાબર બે સેકન્ડ અને ટી બરાબર ચાર સેકન્ડ વચ્ચેના સમયગાળા દરમિયાન સરેરાશ વેગ કેટલો હશે બરાબર ને તો આના માટે સેમ પ્રોસેસ બે સેકન્ડ અને ચાર સેકન્ડની વેગ શોધી લેવાનો ને પછી એવરેજ તો તમને આવડત છે ક્લિયર ને તો આ પ્રમાણે તમારે એક પ્રકારે દાખલો કરવાનો છે તો ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો થેન્ક યુ